हेलो, स्वागत छे તમારો અમારા નવા વ્લોગ માં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો? આજ તો તમે વિચાર કરતા હશો કે આ વ્લોગ નું સ્ટાર્ટિંગ આમને ક્યાંથી કરી દીધું, પણ કાલે અમારે તમે આગળ જોયો, વિડીયોમાં જોયું એમ સત્સંગ ને હતું ને કોમેન્ટ ના આન્સર આપવામાં મોડું થઈ ગયું હતું. તો આજે ઉઠાણું થોડુંક મોડું અને એ પછી મોડું થઈ ગયું એટલે જલ્દી જલ્દી જીમમાં વયા ગયા અને વ્લોગ ઉતારવાનું રહી ગયું. તો અમે હવે સાસુ વહુ મેં શીખીએ જ છીએ વ્લોગ ઉતારવાનું, એટલે હવે અમે ચાલુ કરી દીધું વ્લોગ ઉતારવાનું. અને આ જો પાછળ તમે ખાટલાની બધું જોશો તો એને ધોવાનું છે એટલે નીચે લઈ જઈએ અને હાલો માં સાથે જય શ્રી કૃષ્ણ કરીએ. હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને, કેમ છો? મજામાં ને? મજામાં જીહો. આજ જો ખાટલા ધોવાનું બે આવ્યો મેં ચાલુ કર્યું. હવે હેઠા ઉતારવાની જીકત પડતી નથી, બહાર કાઢી મૂકા, પણ હવે અંદર હેઠા નથી ઉતરાય. નીચે લઈને ધોઈ નાખીએ બધા ખાટલા. હા, હવે નોતરા આવ્યા ને એટલે બધું તૈયારી કરી, સાફ સફાઈ ને કરીને ધોવા વિસરા તૈયારી કરી. હવે ચાલુ થઈ ગઈ, પણ હવે મારે તો જીગર નથી પડતી ઉતારવાની. એ તો ઉતરી જાય. મને હું ગલે જ માં લઈને માથે ચડાવી ને એટલે હું લઈ જઈ બાકી. આમ તો કઈક ભાંગી તોડી નાખે ઘાસ ને, તો ઘાસ ને ભાંગી તોડી નાખે. હાલો જો એક એક કરીને ખાટલા બધા નીચે ઉતારી લીધા હે. હવે અહીં કુંડી એ નળી ચાલુ કરીને બધા ધોઈ નાખી. તમારો ભાઈ છે ને ગેરહાજરી હતી, તો તમારો ભાઈ પણ હાજર થઈ ગયો. હું થોડાક કામકાજમાં હતો, તો અત્યારે મને મને એમ થયું કે વ્લોગમાં હું તો રહી જ જવાનો છું. મારા વગર તો વ્લોગ અધૂરો છે, મારો ભાઈ વ્લોગ અધૂરો. હાલો આપણે ફટાફટ જઈએ. હું ઉતારું ને બીજા ઉતારીમાં તો ફેર ને દિવ્યાને એમ થાય કે હું વ્લોગર થઈ જાઉં. મારું પત્તું કાપવા આવે છે, પછી શક્ય નહીં થાય. જય શ્રી કૃષ્ણ દિવ્યા. તમારી ઉતારવા મીડે ને? એવું છે? કીર્તન નું છે. જય શ્રી કૃષ્ણ માં. હા, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જીહો. અને જો ટાણે એક રોકડા તમ કેતા હો કાન ખાવાનું કામ કરે, પણ હવે બસ ખાવા ટાણે તાવું પડે ને ભૂખા રહી ગઈ. હા હા, હું દિવ્યા હું વાત કરે છે કે હા હા, તે ઇતા કહો કે દિવ્યાન જો બે કરીએ ને તો તું ગાઈટ નો નહીં પૂગી અમને. એવું છે કે? હા, પણ અમે સાલો થઈ જાય સુવિધા ગોત્રા પાસે. હા, વાહ ભાઈ, વાહ વાહ ભાઈ વાહ. તો આજ માં આપણે કેટલા? 2 વાગે ખાધું હતું, કઈ ખાધું હતું? આજ તો 2 થઈ ગયા. હા, આમ જોતા કેટલા વાગે ખાધું હતું? 2 વાગે ગયા. 2 વાગે ગયા હતા. 2 વાગે ગયા ને એમાં આજે મને એમ કે તમે આળચું થઈ ગયા છો, તમે આળચું લોગ બનાવવા માળચું થઈ ગયા. ભાઈ 2 વાગે તો ખાધા ભેગો થયો તો પછી એમાં ગયા મને ટાઈમ મળે, વિચાર કરજો. અને આપણે ફેમિલીમાં હોય તો ફેમિલીમાં લોગ ઉતારી ગયા. હવે બહાર કઈ કામકાજ કરવા ગયા હોય તો ત્યાં બીજું જે આમ સિરિયસ કામ હોય તો ત્યાં બધા ઉતારો તો થોડું એ તમે બધા સમજી શકો છો ને. તો અત્યારે એમાં એવું હતું કે આજે બપોરનો કામમાં જ હતો ને 2 વાગે છે ને ખાધા પીકા થયા હતા. અને અત્યારે પાછો છે ને આવ્યો છું દૂધ ભરીને, તો જોયું ને મેં દિવ્યાના ફોનમાં તો વ્લોગ ઉતારીને શરૂઆત કરી લીધી. લે, મેં કીધું હું તો રહી જ ગયો ક્યાંક. તો પછી હું કહું હાલો હવે મારો હું વાક, હવે હું નવરો જ છું, આપણે ફટાફટ આપણે આપણા વ્લોગમાં આવી જઈએ ને. નકર તમને બધાને એમ થાય કે
આરસુ તો થઈ ગયો હશે મારો ભાઈ, ચિંતા ના કરતા આપણે આવી ગયા છીએ. દ્વારકાધીશ જય મા પિતરાણ. કેમ છો બધા? મજામાં ને? જો ને ઓહો હા લે લે ચાર ચાર જણા જ બધા ભેગા ગોઠવાઈ ગયા છે. આજ મારા બાપુ કે મારી ઘરે વાત છે બધાને. કેવી છે? મેં તો કઈ વાંધો ને આવો તો ખાઈ લીધું છે જો હમણાં, અને હવે છે ને બધા ભેગા નકાદામાં છે ને બધા આડા આવરા ને રખડતા હોય. હા બધા હો હો કામ તો કરો. એટલે મારા બાપુ કઈ વાત કહે તો તમે સાંભળો ને અમે સાંભળીએ. હકીકત થાય મોટી છે. કરમ ના બદલા દેને પડેગા. હું જાણે કરમ ને વધારે માનું પોતાને, જે માનતા હોય બરોબર. મને કરમ થી બહુ બી હું એમ ક્યાં કરે કે તમે કરમ હારા કરીએ તો હારું થતું નહીં છે. મને હું કર્મ માં વધારે માનું. એમાં બે જણા હતા, બે માણસ હતા ને, એના છોકરા ના મા બાપ મરી ગયા હતા. કોઈ કુટુંબ માં હતું નહીં, કોઈક પૈસા વાળા ને કોઈક દીકરી છે એને લગ્ન બગન કીધા ના આવ્યા, વિવાહ વિવાહ થઈ ગયા. સાંભળ છોકરી ને મનમાં એવું મજૂ થવા કે અહીં આપણે તકલીફ વાળું છે. ઓલું બાપ આપને હોય ને વધારે કે તકલીફ વાળું છે ભાઈ, કે આ નિકાલ કેમ કરવો? તો એ મોરતા છે ને લગ્ન ભૂમિ ના થતા અઠાણા ધામ જાણો તો તરત જ મોરી ના પડી ગઈ કરમ ખુલી ને તેથી હું વિદેહ વિયો જાય. હું વિદેહ નહીં કે કાગરિયા કર્યા કરું. છોકરી કંટાળી ગયા આના કાગરિયા કોઈ ખૂટવા નહીં લાગતા નથી, આ કઈ ખીચડી ખાવા છે નહીં. પછી વિચાર કર્યો કે મારે માહિતી ને આટો દેવા જવું તો હાલ જાય આટો દેતા આવ્યો. પછી તેથી ગાડા બીજું મોટર સાયકલ હોય ને હાલે ભીએ જતા હાલે ભીએ જતા. એક કૂવો આવ્યું આટો, એ ગાડના પાણી કે પી લઈ ખીસી પાઈ ગયા. હા હા પાણી કે પીએ પછી ઘણી વરલા સાહેબ જઈએ પછી કે આપણે હાલે ભીયા જઈએ. બાય બી છોકરી ને દાન જ ફરી ગયો. આ ઘરનો જાય ને પીવા ધક્કો માર દઉં ખેસી જ નીકળી એ ઉમળી. ઓલા ભાઈ ને કઈ ગોળવા પકડાઈ ગયું સડાય નઈ, પણ બકરા વાળો પાવા કયો ને છોકરી કે પૂછો કેમ થયું એકલી આવી આમ આવ્યા હતા કે મૂકવા, અને પાછા એને આજ વિદેશ ની ટિકિટ આવી ગઈ. છોકરી ને એમ કે આપણે થઈ જાય બે વર્ષ થાય ને તમે કઈ કાગળ પત્ર નહીં આવે મરી ગયો એટલે આપડે કઈ નઈ. અને ઓલાને કુદરતી કરું પાણી ખોલવાનું હોય કે પરબાર વિદેશ જવાનું કેતી કરતો કાગળ ને એ કાગળિયે જાવી ગયા બીજે એ વિદેશ અડી ગયો. આ કોઈ ખબર ન પડે અને કુટુંબ તો હતું નહીં. એ વિદેશ અડી ગયો ને આજે એવી નોકરી લાગી ને પરબારે એ પૈસા જોજો કમાવો. અને આ છોકરી એને એમ કે બેક વરસ થઈ જાય ને પછી કે આપણે માહિતર કંઈક કરીએ કંઈક આગળ પત્રક આવે આવતો નથી યાર. અને હવે કીમો ગયો છે ને કામ ઈ છે કઈક લગ્ન બગન ત્યાં કરી લીધા ને તું હવે પહેરાવી દઈ ગયા આવું હોય. છોકરી બે વર્ષ વાત જોઈ અને આ ભાઈ ને એમ કે હવે કમાય ને સારી પછી જાઉં. એ બે કે ત્રણ વર્ષ રહ્યો ત્યાં વાહ
પછી રાય મીધી વાત થાય કોઈ કાગળ ને પત્ર કઈ ના આવે ને કે આ શું થયું છે જમાઈ નું કા થયું છે વાત ત્યાં કરતી હોય પછી જમાઈ સારી પછી કમાવો પૈસા એક ધારો પર બધું મૂકી દીધું એક ધારો પૈસા કમાવો સારું કઈ વાંધો નહીં છોકરી કીધું હવે વાત આવી ગઈ છોકરી બીક લાગ્યા કરે ગધડી બીક લાગ્યા રાખે કે મારા બાપ ને કે છોકરી મને ધક્કો મારી દીધો આજે બે દિવસ કઈ વાત જ નથી જરાય જણાવી નઈ કે મામા અમે જાય પાણી પીવું હવે તમે એમ કરજો તો નહીં હવે થાકી જાય ના ભારે લાગ્યું થઈ ના જાય ના કઈ પીવું નથી ઘેર ફૂકી જાય ગોવાને હાલો તો જાય એ તો ઘેર ગયા તો હાસે કમાણો બધું દેખાડ્યું બહુ જાજુ પછી એમ થતા થતા એને વરા વીતી ગયા છોકરા ને એના છોકરા ને ઘેર એમડો થઈ ગયો લગ્ન કર્યા જેવું એટલે એ છોકરા લગ્ન કરી દીધા હળી મળે રેડી હા એમાં લગભગ 60 વર્ષ ઓલા ભાઈ ઓવડા થઈ ગયા ઓલા 60 વર્ષ ઓવડા થઈ ગયા ત્યાં સુધી આની વાત કોઈ જણાવી કીધું કીધું એમાં એક દી આવી રીતના બેઠા બેઠા શિયાળે ખાતા હતા છોકરા બહુ ને છોકરો ને એ શિયાળે આમાં દી ઉગે ને બારી હતી જૂની વાત યાદ આવી ગઈ હવે બધું થઈ રહ્યું અને વાત ઓલે ઘેટ કરી ને પછી છોકરા નું એવું કહે કે તમે બાપુ હિયા તેનું કામ થાય પૂછવું પડે કેવા હક ના ખાતા ના કેવી ઘટ લીધી કે પૂછવું તો પડે એટલે કે છોકરો મહી ગયો આપડે પૂછી નું કરી ને પૂછી લીધું કહ્યું કે મને જૂની વાત યાદ આવી તે હોય કે એમાં આપડે શું પૂછવાનું હોય તો કે ના પૂછો તો આ ને ના પૂછો તો આ ને ના એ કે જવાબ તો જોઈ છે આપડે કેવા સારું હૈયા આવી ગયા ખાતા ખાતા સ્ત્રી હોટ બાળ હોટ ને બીજું કયું હોટ છે ગોળી છોકરો એની વાંસે દાબ આવી ભાઈ ને એટલે મૂંઝાણો મૂંઝાણો એટલે કે હું ખાય ને નામ કરી દઈ કરી થાવ કોઈ તો હવે કહું કે એ કે અમે જેડકા હતા ને એ કે આટો દેવા જતા હતા ને એટલે એ કે તાર માઈ મને ધક્કો માર્યો હતો વાયમાં એ કે હું પડી ગયો હતો ને ત્યાં પાછો પડવા મને કોઈ કાઢ્યો અને પરબાર મારે વિદેશ ટિકિટ આવી એટલે હું ને આવી ગયો તાર માં ને તન વાર રહી તો એ વાત એ કે આજથી બધી એને કોઈ સંભળાવણી નથી કરી કે નહીં કરી અને આજે કે એ મને તળીકો આવતો હતો ને પટોરો આડો રાખ્યો ને એ મને કે દાંત આવી ગયા જોતા ખરા માણસ કુવામ નાખવા બેઠા હતા અટાણે અટાણે કે એને તળીકો હોય કે મને નથી લાગવા દેવો એ
આ બધા ભગવાન ના ન્યાય છે એ જ વાત હતી ને. પછી ડોહી પૈસા વાળા બહુ બહુ થઈ ગયા દાયરા બધા માન બહુ બીજા માણસ સાંભળે ને બીજા તકલીફ બહુ થાય કે એને હા મારો તો ડોહી નથી વધારે જી નહીં હવે આમાં જીવાય નહીં હાજી ટૂંકો કાઢે છે ડોહી રાખી દીધું આમનું જિંદગી પૂરી થઈ જાય. જય દ્વારકા. આપડી વાત આવી હોય બીજું કરમ ની વાત હોય આપણે મને ઘણી વાર કેતા આવી બધી વાતો વાત હકીકત સાચી છે કે જે કરમ છે ને આપણે બધાને આંખું પાટા છે ઉપર વાળા નથી આપણે ગમે સારું કરી ખાતું કરી આપણે એ જોવાનું નથી પણ બંધી ક્વેશ્ચનમાં સારું કરવાનું આપણે થોડી ચોરી રહી ને જાગૃત હા ચોરી રહી ને ગમે તે દી છે ને ઓલો હું કે સુરજ સાબડે ટાઈ કે ના રીએ હું કે ઉત્પન્ન થાય મેં કે ને માર માનું ફ્યુઝ ગયો માર માનું ફ્યુઝ ગયો તમે બધા હુઈ જાઓ અને હુઈ તો કામ ભક્તિ માં બે હારો લાગ્યો એકાદ જણા તમે કેજો કે ના ના ગઈ તો હોશિયાર નહીં આ કમેન્ટ માં કેજો મારા બાપુ એ જે વાત કીધી કેવી છે અને કેવી હારી હોય તો હું બધા એવું ગોતું ના 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 હારી જ છે ને તમે બધા કેજો કેવી છે ને કેવી નથી ગાનાર આદિત્ય દિયન તો આતી હૈ પ્રીતે કે દિની આઈ પ્રીતે માં કેલી દી હા એટલે છે ને તમે બધા કમેન્ટ માં કેજો ને મારા માન માં બાપુ તો જો ભક્તિ માં બેહી જાય ને અમારે બેન હવે કમેન્ટ ના જવાબ દેવા બેહવાનું છે તો હાલો આપણો ચાલુ જ રાખીએ વાહ 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 જય દ્વારકા હરે હરે હરે. પછી મંજુ રામ જય દ્વારકાધીશ ભાઈ અને ભાભી હું પણ આહીર છું અને વિધવા છું ભાઈ સોમનાથ આવો ત્યારે આવજો અમારા ઘરે. પાકું પાકું બેન 100% આવશું. પછી એમ ડી નંદાણિયા જય માતાજી ભાઈ બેન ને જય માતાજી. રાહુલભાઈ પિંડારિયા જય દ્વારકાધીશ જય મુરલીધર. પરવીનભાઈ ચોટલિયા જય દ્વારકાધીશ જય મુરલીધર. જય રામાપીર. નિર્મિક ચૌધરી તમારે વ્લોગ લાંબો બનાવો અમને ગમે છે ભાઈ ભાઈ કરીને વાત સરખી. પછી રસિકભાઈ બાબરાથી બસ આવા જ બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે. થેન્ક યુ સો મચ ભાઈ. પછી કિરણ રાજપૂત જય માતાજી જય ભવાની. ભાઈ બેન નો બ્લોગ બહુ સારો હતો રક્ષાબંધન નો. થેન્ક યુ સો મચ બેન. જય માતાજી. ભાઈ છે કિરણ રાજપૂત. હા કિરણ રાજપૂત છે કે ભાઈ માં એવું છે હવે જરાક બેન પાછા બેન હોય કે ભાઈ હોય જરાક કેજો. ભાઈ છે ભાઈ છે ભાઈ છે ને નકર એમાં ઘણી વાર એવું થાય છે કોક વાર બેન નીકળે છે ને કઈક વાર ભાઈ નીકળે છે. માલદે ચાવડા જય મુરલીધર ભાઈ આવો ક્યારેક વડોદરા બાજુ. પાકું પાકું ભાઈ. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ બધા નામ એમનો વાંચી જાવ છો. જય માં મોગલ જય દ્વારકાધીશ જય માં પીઠણ. ક્રિશન રાણા વાવ આવો જાંબુવતી ગુફા આવે જય શ્રી રામ. નામ યાદ કે ભૂલ થઈ જાય તો માફ કરજો. માફ કરજો થોડું સેક્રિફાઈસ કરજો મારા ભાઈ. પરવીન પ્રવીણ વસાણી ને જય માતાજી. જય માતાજી. ચંદુભાઈ છે ને હા હા ચંદુભાઈ માંડલિયા ને જય માતાજી. જય ગરવી ગુજરાત કેમ છો મજામાં. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ નારણ. ઓમ નમો નારાયણ. મુંબઈ થી ચંદુભાઈ માંડલિયા ને જય સ્વામિનારાયણ કેમ છો મજામાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિધિ જોગલ તમારા માનો સ્વભાવ બહુ જ સારા મસ્ત છે. થેન્ક યુ સો મચ. માવતી એમનો દીકરો કહે છે. વિજય ગોજિયા ના જય દ્વારકાધીશ. વિવાન પટેલ ના જોરદાર ભાઈ. મીતાંબલિયા ના જય દ્વારકાધીશ. જયદીપ બંધિયા ગામ બબરજર બબરજર નારણ ભાઈ ના બનેવી નારાયણ ભાઈ બનાવી અમારું નામ બંધિયા લાખાભાઈ
વિપુલ વિપુલ છે ને એના સસરા થતા હે સસરા થાય બબા જરા જાન લઈને અમે આવ્યા હતા વાત સાચી છે ભગીરથ જાડેજા ભાઈ તમે દાટી મસ્ત લાગો છો થેન્ક યુ સો મચ જોયું ને બધા કહે છે ને અરે હું આમ બહાર જાઉં ને ન્યાય મને એમ કહે કે ભાઈ તમે તો યાર મોડલ લાગો છો પછી એમ થાય હું વાત છે ને ઘેર આવું ને તો એમ કહે આ બધું વેગ તું બંધ કર રેવા દે મારો ભાઈ એવું આ બધા છે ને મને ધમકાવે માં બાપુ ને બધા આવે બધા ભેગા થયા છે જય રાજપૂતાના જય દ્વારકાથી જય શ્રી રામ તમારા માં વિડીયોમાં તમારા માં વિડીયોમાં બકાલું બોલે છે તો તેનો મતલબ શું થાય શાક બકાલું શાકભાજી 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 અમારે બકાલું કે કાઠિયાવાડી ભાષામાં બકાલું સુરેશ સર જય દ્વારકાથી જય માતાજી જય દ્વારકાથી જય માતાજી જામનગર થી છે બોજ મસ્ત જોડી છે તમારી થેન્ક યુ સો મચ દિલીપ નંદાણિયા ગ્રેટ વર્ક ભાઈ ખૂબ ખૂબ આગળ વધો જય શ્રી કૃષ્ણ ભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ મેર મેહુલ નું જય માં મોગલ જય માં પીટર જય દ્વારકાધીશ ભાઈ કોક ચેલેન્જ વાળો વિડીયો બનાવો પ્લીઝ કોક ચેલેન્જ વાળો કોઈક આઈડિયા દો મારો ભાઈ આઈડિયા મને કઈ આવતો નથી હમણાં મારો વિડીયો ના આઈડિયા દેજો હા કોઈને ચેલેન્જ નો જો કઈ ચેલેન્જ હોય કે બીજું કઈ હોય તો તમે અમને કમેન્ટ કરીને કહી શકો કે ભાઈ આ આ તમે કરો આ કરો તો આપણે બનતી કોશિશમાં જે થાય એ આપણે કરશું બરોબર બધેમાં ધ રોયલ ટેક રાહુલ ભાઈ ની કોમેન્ટ નથી પણ એક ક્વેશ્ચન હે આન્સર દિયો ચલો એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે હું ન ચીટિંગ હું યાર સિરિયસ કોમન કેક મગજ દોડાવો મગજ દોડાવો એમાં મગજ હું દોડાવવાનો હું છો રાહુલભાઈ ચિંતા ના કરતો મારો ભાઈ કોમેડી નો નથી પ્રશ્ન પૂછ્યો ભાઈ તોય મને નથી ખબર તમે છે ને રાહુલભાઈ મને પાછા કાલ કમેન્ટ કરીને આન્સર દઈ દેજો જો તમને કોઈને ખબર હોય તો આ વ્લોગમાં છે ને આ વસ્તુનો આન્સર આપજો બરોબર ના આપડા કદાચ જો હું ખોટી પડું કે નક્કી ન કહેવાય આપડા આર્મી વાળા અને જવાન કઈ નહીં ગમે એટલા વૃદ્ધ થઈ જતા હોય વાહ બ્રિલિયન્ટ માઇન્ડ ખબર નહીં રાહુલભાઈ તમે જવાબ આપજો સાચો હોય ખોટો હોય રાહુલભાઈ આપતો આપે પણ આપડા જે બધા આપડા ફેમિલીના મેમ્બર્સ છે બધાને જો આ તમારા હોતી તમે અહીં સુધી જો પૂગાવો કટકે કટકે સ્કાલુંકીએ સ્કીપ કર્યું હોય તો એ કર્યું હોય ને તો ભાઈ તમને નહીં ખબર પડે પણ સ્કીપ ના કરતા ને જો આ સુધી પૂગા હોય ને તો આનો જવાબ દેજો કારણ કે રાહુલભાઈ ને મારા મામાનો છોકરો થાય છે આપણે જવાબ દેવાનો થાય છે વટથી દેવાનો થાય છે બાકી હું તો શું જ વૃદ્ધ હો કે જવાન દીખતા હું પીયુ 97-26 ની જય દ્વારકાધીશ ભાઈ તમારા વિડીયો બહુ જ મસ્ત છે એન્ડ દીવ દી એક કીર્તન તો ગાવ કેદી નું નથી ગાયું પ્લીઝ કાળી વાદળડી તને બીન નેક્સ્ટ વ્લોગ માં જરૂર ગાશું એટલે તમે નેક્સ્ટ વ્લોગ જોજો આજે તો ગાય તો બહુ મોટું થઈ જાય પ્રકાશ પા કાલા મારો સત્સંગ હતો ને ત્યારે ના આવ્યો એમ નહીં થોડક બધા જવાર મેં કીધું તું કયું હતો એ તો હું ભૂલી ગઈ ભીતરનો ભેરું ભીતરનો ભેરું એટલું જ આવડે આગળ વધો તમે પછી રામ આહિર વ્લોગ્સ ની પાછી કોમેન્ટ છે એક કામ કરો ક્વેશ્ચન એન્ડ આન્સર ની એક બીજી ચેનલ બનાવી દો એમાં પણ ફૂલ સપોર્ટ કરશું અમે બધા એમાં પણ ફૂલ સપોર્ટ કરશું જય જય દ્વારકાધીશ રામભાઈ આ એક ચેનલ એમ કે આનંદ નાખતા કે અમે કંટાળી જઈએ હવે તો કે બીજી ચેનલ બનાવી દે આમાં મને એવું લાગે છે તમને એવું લાગે છે ભાઈ મે એવું છે ભાઈ બધું ભેગું નથી થયું પછી યુઝર આઈડી છે બનાવવા માંગુ છું યુઝર આઈડી છે રોજ આવા જ નવા આવા વ્લોગ બનાવજો પાકો જી આજનો વિડિયો કમસે કમ અડધી કલાકનો થવાનો છે તો 100% લખણ લખી દઉં કેતા હું તો મેં હજી એડિટ નથી કર્યો લખણ લખી દઉં તો લખણ લખી અડધી કલાકનો રોજ થઈ જાય ને થઈ જતો 22-23 મિનિટનો થાય કૌશિક સિસોડિયાના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ પછી રાયતન આહિર એવું જ કઈ નામ છે આપણે કસરત ન કરવાની હોય ભેંસું દોવાની હોય ઓ મારો ભાઈ તુમને ભાઈ સચ વાત બોલીએ ઇસમે એસા હે ભાઈ અપુન ભેંસ દોને જાતા નહીં હે ના ઇસલિયે યહી પ્રોબ્લેમ હે ઓલું કેને કે
સીમ મૂકે ને જીમમાં જાય એના જેવું કંઈક કહે છે, એના જેવું કામ. કારણ કે ભાઈ આખો દિવસમાં 24 કલાકમાં તો કોઈ કામ એવું હાર્ડવર્ક હોતું જ નથી. નથી બેમમાં જવાનું હોતું કે નહીં બીજે ક્યાંય, 24 કલાક ગાડીઓ લઈને આટા મારવાના હોય છે બરોબર. એના કારણથી અમને એમ થાય કે જીમમાં જાય તો થોડુંક સહેજ પાણી સ્વસ્થ રહીએ. પછી અર્જન અર્જનભાઈ બંધિયાની કોમેન્ટ કે અમારી કોમેન્ટનો જવાબ નથી મળતો. બોલો બોલો ભાઈ, તમારી કમેન્ટનો આન્સર દેવા માટે તો બેઠા છે મારો ભાઈ. બોલો બોલો હું કઈ કમેન્ટ હું છે ખાલી એમ જ બસ મારો ભાઈ. હા એટલું જ છું. સોમનાથ આવો કદાચ આગળના વ્લોગમાં કોમેન્ટ કરીએ ને રીડ ના કરી શકી હોય તો એવું બને. સોરી બ્રધર. સોમનાથ આવો ત્યારે અમારા ઘરે આવજો. હું દેવીબેન દેવીબેન અમારું ઘર રસ્તામાં જ છે. પાકું પાકું બેન દેવીબેન. અને હું થોડોક રમૂજી છો, તમે કોઈ દુઃખ ના લગાડતા કારણ કે હું થોડો ફોન વાળો માણસ પહેલેથી જ છો. મને હું બોલવું વધારે ગમે, બીજું તો કઈ ભેગું આવવાનું નથી. વર્ષાન ટ્રોલિયા ભાઈ, તમે જે કપડાં પહેરો એમાં મસ્ત લાગ્યો. વાહ ભાઈ વાહ, ચશ્મા કીધે કે મેરા ભૈયા ચશ્મા કીધે. દીપ્તિ 3142 ની કોમેન્ટ છે, મસ્ત ભાઈ લઈ જાઓ ફરવા દિવ્યા બેન ને, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. ઓહો વાહ ભાઈ વાહ, તમે એક એના ફ્લેવર ના માણા નીકળે. મારા ફ્લેવર માં ઘણા છે, ફ્લેવર નહીં ફેવર, ફ્લેવર કઈ નહીં તો આપણે. કાર્તિક બોરા ને આપ મેરા કોમેન્ટ કે રિપ્લાય દિયા, થેન્ક યુ સો મચ. અમને પાછી થેન્ક યુ સો મચ ભાઈ. અરવિંદ દાભી, જય જય શ્રી કૃષ્ણ જય માતાજી, અમે મારી કોમેન્ટ નો રિપ્લાય નથી આપતા, મને મજા ન આવી. ક્યાં વરી કયા ફેરી ગયા. અરવિંદ દાભી બોલો બોલો. અરવિંદ ભાઈ ડાભી હું બસ જય શ્રી કૃષ્ણ એ ઉભરે વાંચી દે દે આ છે ને. જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ, અને ભૂલ થઈ હોય તો માફ કરજો મારો ભાઈ. બીજું હું વાંચી નાખ્યું એમાં હું ન્યા. નહીં ના ગોજીયા ની કોમેન્ટ છે, મસ્ત વ્લોગ બનાવો છો ભાઈ એન ભાભી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જાસ્મીન નંદાણીયા, વ્લોગ અમારે પણ કાચા તળિયાના તબેલા છે. નહીં જેમીન ભાઈ ના આપણે વ્લોગ જોઈએ છે સારા એવા, તમે ભાઈ વ્લોગ બનાવો છો બરોબર, અને પ્લસ પોઈન્ટ કાચા તળિયામાં બધેથી વધારે બેસ્ટ રહે છે. મી તાંબલિયા, થેન્ક યુ દિવ્યા બેન મારી કોમેન્ટ નો રિપ્લાય આપવા બદલ. તમારા ફેમિલી ને મારા જય શ્રી કૃષ્ણ, તમારું ફેમિલી બહુ જ સરસ છે અને આવી જ રીતે તમે ખૂબ જ આગળ વધા રહો અને જલ્દીથી 50K કમ્પ્લીટ થઈ જાય એવી શુભકામના મારી. અને તમે પણ મોજીલો માણસ છો, ખૂબ જ મજા આવે છે તમારી વાતો સાંભળીને. થેન્ક યુ સો મચ. બેન છે ને? ના તો ભાઈ છે મીત આંબલિયા. સોરી મીત ભાઈ, બેન કીધા મીત ભાઈ. થેન્ક યુ સો મચ ભાઈ. ભાઈ ભાભી બ્લોગ સારા બનાવો છો, અમને મજા આવે છે રોજ જોઈએ છે. જેનિસ ગોજિયા, થેન્ક યુ સો મચ. જેનિસ ભાઈ ગોજિયા, કોઈ ગાયના ઘી હાટું થઈને આડાવરો થાઉં છું. આહિર ભાવેશ કરમુર ઓફિશિયલ, બેન બે ક્યુટ કપલ છો તમે અને ભાઈ સ્વભાવના બહુ સારા છે. જય માતાજી, માલદે માલદે ના જય માતાજી, જીતેન્દ્ર બેરા ના જય શ્રી કૃષ્ણ, બધાની કોમેન્ટ આવી ગઈ છે. 20 મિનિટ નું કોમેન્ટ આન્સર થયું છે, 20 મિનિટ નો તો આપડે દેવું છે. ભલે આપણો વ્લોગ લાંબો થાય છે પણ દેવું બધાને. આપણો વ્લોગનો આજ એન્ડ કરીએ છીએ, ફરી મળશું એક નવો વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા બેટા. અને આપણી ચેનલ ઉપર જે લોકો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, અને જે આપણા બધા ફેમિલી મેમ્બર્સ છો તો આપણા જે વ્લોગને છે ને બનતી કોશિશમાં શેર કરતા રહ્યો તો આપણે છે ને આપણા એરિયા બળતા રહે બરોબર. એટલે એક જરા કરજો ને લાઈક પણ કરજો બરોબર, એટલે જરા મને જરા મજા આવી જાય છે. એટલા બધા અમારે સબસ્ક્રાઇબર છે તો બધા વિડિયો કદાચ ના જોતા હોય એટલા માટે એટલે કટકા કટકા કરીને જો પણ જો તમે મારા વિડિયા જો, મને હું કે નીકળવો છું ને તમે કેવા જો. એકેશ ભાઈ તમે વિડિયા ઉતારો છો ને, હમણાં એક સોસાયટીમાં જ મને કીધું હતું કે કેટલી કે દિવસના બિચારા નોટિસ કરતા હતા કે આ છે પણ કેમ કેવું કેમ કેવું, એક દિવસ એક બેન થી રહેવાનું નહીં. ભાઈ તમે 100 વિડીયો ઉતારો એ જ છો ને, મેં કીધું હા હું વિડીયો ઉતારું ને એ જ છો. એટલે એવું કઈ મૂંઝાવું નહીં, તમને દેખાવું તો કઈ દેવું. હા હા, એટલે મને કોઈ શરમ નથી કે ભાઈ આપણે કોક કે આપણે મજા આવે ક્યારે એવો. એટલે આપણા વ્લોગ માં જઈએ જેમ કરીએ છીએ, ફરી મળશું એક નવો વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા બેટા, અને આવજો.